નર્મદા જિલ્લામાં સામાન્ય રીતે કેળા અને શેરડીનો પાક થાય છે તેમાં પણ સારો ભાવ મળશે કે કેમ એ ભીતિમાં હવે તમામ ખેડૂતો કેળા શેરડી કપાસ ધુવેનું વાવેતર કરતા હોય છે જેમાં નુકસાન પણ ઘણું થાય છે ત્યારે કરાઠાના એક યુવાને આ વર્ષે જામફળની ખેતી કરવાનું નક્કી કર્યું એટલે કે બાર ફૂટ બાય આઠ ફૂટના પ્લોટિંગ બનાવી તેરસો વીસ જેટલા છોડનું વાવેતર કર્યું જેમાં સફેદ જામફળ અને ગુલાબી આમ બે બિયારણો વાવ્યા હાલ તેનો પાક તૈયાર થઈ ગયો છે આ ખેડૂત હાલ ખેતરમાં બેઠા બેઠા સફેદ જામફળના એંસી રૂપિયે કિલો અને લાલ જામફળ એકસો વીસ રૂપિયે કિલો વેચાણ કરીને સીધી કમાણી કરી રહ્યા છે આ સાથે વધુ પાક્કા જામફળ થાય જેમાંથી પલ્પ બનાવે છે જે બસો રૂપિયે લીટર અને જ્યુસ પણ બનાવે છે જે એકસો પચાસ લીટર વેચાણ કરે છે ખાવામાં એટલા મીઠા અને ટેસ્ટી છે કે ગ્રાહકો તો જામફળ લેવા પડાપડી કરે છે આમ શિક્ષિત યુવાનો પોતાની શક્તિ સાથે બુદ્ધિનો ઉપયોગ કરે તો ખેતી કરીને બમણી આવક લઈ શકે છે આ ખેડૂતો જામફળના બે છોડ વચ્ચે જગ્યા હોય ત્યાં વિવિધ શાકભાજીઓ કમરકની પણ ખેતી કરતા હોય છે જેનાથી આવક તો વધે સાથે સાથે અન્ય લાભ પણ થાય છે અને ઓર્ગેનિક શાકભાજી પણ ખાવા મળે છે વળી અન્ય પાકોના ભાવ વ્યાપારી નક્કી કરતા હોય પરંતુ આ જામફળનો ભાવ આ ખેડૂત જાતે જ નક્કી કરીને વેચે છે જેથી સારો ભાવ મળે છે નર્મદાના કરાંઠાના જામફળમાં મીઠાશ વધુ હોવાથી ગ્રાહકો પણ આ ગુલાબી જામફળની ખરીદી વધુ કરતા વેપારીઓને ફાયદો થાય છે અને ખેડૂતને પણ સારા ભાવ મળતા આજની ખેતી થકી રોજગારી પણ મળી રહે છે માંડીને અમદાવાદ સુધીના વેપારીઓ આ જામફળ લેવા અહીં આવે છે આજના જમાનામાં ટેકનો ખેડૂતો ખેતી પદ્ધતિઓ અને વાવેતર બદલી બાગાયતી પાકોમાં બમણી કમાણી કરે છે ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતો માટે પણ અન્ય ખેડૂતો માટે દિશાસૂચક બન્યા છે